મારા લાડીના ને પ્રેમીલા ભક્ત અજમલ ને હું વચન આપી શીખો, પણ હજી એ વાત ની જાણ મારા મોટા ભાઈ બલરામ ને નથી. તો લાય મારા મોટા ભાઈ બલરામ ને બોલાવું, એમની સાથે કુળ કપટ કરી એમને વચને બાંધીને જઈ હું પ્રોકુળગઢ માં અવતાર ધારણ કરું. એ આજ કનૈયો બોલાવે બલરામ આવ જો રે. આજે મારો લાડીનો ને પ્રેમીલો ભક્ત છે, જેમ હું ભગત માનું છું તમે પણ એમને ભગત માની લ્યો મોટા ભાઈ. અરે કનૈયા હજી કોણ સમજાવું છું વીરા,
કે આજ તારા લાડીલા પ્રેમીના ભક્તને મને સોંપી દે બીજા, નહીતર તું હજી જાણતો નથી કે આજ તારા મોટા ભાઈ બલરામમાં કેવડી તાકાત છે બીજા. અરે મોટા ભાઈ, હું મારા લાડીલા પ્રેમીલા ભક્ત માટે તમારું માર પણ સહન કરીશ, માટે અજમાવું હોય તો અજમાવી શકો છો મોટા ભાઈ. મોરલી સડાવું કરતા હોય તો આપો તમારા જમણા હાથ નું વચન મોટા ભાઈ. અરે કનૈયા, ભાઈ ભાઈ માં વાત હોય, ભાઈ ભાઈ માં વચન હોય કનૈયા. મોટા ભાઈ, વાત કરવાની હોય ત્યારે વાત કરી લઈએ, પણ અત્યારે મારે તમારા વચન ની જરૂર છે. આપવું હોય તો તમારા જમણા હાથ નું વચન આપો મોટા ભાઈ. મોટા ભાઈ, આજે વચન આપ્યા પછી ફરી તો ના જતા. હરે કનૈયા, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય, પણ આજ બરાબર વચન વિચે ન જાય કનૈયા. તો સાંભળ મોટા ભાઈ, કે જે લાડી નો પ્રેમીલો ભક્ત આવ્યો હતો એ પ્રભુગઢ ના રાજા અજમલ હતા. અને મોટા ભાઈ, રાજા અજમલ ને હું વચન આપી શકું છું મોટા ભાઈ, બંને ભાઈ ને જઈ અને પ્રભુગઢ માં અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, જરૂર મને જાણ હતી વિરા કે આજ કુવા માં ઉતારી વરત કાયપા છે વિરા, ચાવી ખબર હતી ને કનૈયા, આજ તને વચન પણ નદત વિરા. અરે મોટા ભાઈ, હમણાં જ કીધું કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ બળદેવ ના વચન ના જાય, તો માટે વચન ને યાદ કરીને હાલજો મોટા ભાઈ. Yeah.
ગયા